વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સોલેનોઇડ વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે કે વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ. તો વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતા બળ માટે કે જ્યારે કોઈ પણ તાર હોય તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એવી આપણે વાત કરી. એ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એનું સૂત્ર પણ આપણે મેળવ્યું હતું બાયો સાવર્ટના નિયમની અંદર, બરાબર? બાયો સાવર્ટના નિયમની અંદર એની પણ આપણે વાત કરી. તો આજે આપણે વાત કરવાની છે કે કોઈ પણ, ધારો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તારને, આ વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેના પર લાગતું બળ. કે કોઈ પણ તાર હોય, તારને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર કેટલું બળ લાગે એની આપણે વાત કરશું. તો કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર હોય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર B, એમાં ધારો કે તમે કોઈ એક તાર મૂકો, બરાબર, અને એ તારમાંથી આપણે એક વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ધારો કે L લંબાઈનો તાર હોય, તો આનું સૂત્ર સીધું સ્વીકારવાનું છે, બરાબર? તો કે ધારો કે કોઈ પણ I વિદ્યુત પ્રવાહ ધારિત અને L લંબાઈનો, I વિદ્યુત પ્રવાહ ધારિત અને L લંબાઈના તારને એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં મુકતા આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા તેના પર લાગતું બળ, તો એ બળનું સૂત્ર કંઈક આ પ્રકારનું આવે છે, F બરાબર આઈ એલ ક્રોસ બી. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું કે તાર પર લાગતું બળ, મેં જે તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપ્યું હતું, ટેસ્લા, ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, અહીંથી જ આપ્યું હતું કે એફ બરાબર આઈ એલ ક્રોસ બી, બરાબર. બળની દિશા ક્યાં છે? તો કે આઈ એલ ક્રોસ બી એટલે કે બળની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહ અથવા તો એ ખંડ અને બીના સમતલને લંબો, બરાબર? એ તો તમને પણ ખબર છે કે ભાઈ આઈ એલ ક્રોસ બી હોય, બી આ તરફ છે, આઈ આ તરફ છે, એટલે તમારે કંઈક આ રીતે કરવું પડે, એટલે અંગૂઠો બહારની તરફ આવશે, એનો અર્થ કે આની પર જે બળ લાગશે, બળની દિશા ક્યાં હોય? બહાર તરફ હોય. અથવા તમે જમણા હાથને આ રીતે ઉપયોગ કરો તો પણ ચાલે, ફ્લેમિંગના ડાબા હાથનો ઉપયોગ થાય, બરાબર? એ ડાબા હાથ તમે, એનું આપણે કંઈ કામ નથી, તમે આઈ એલ ક્રોસ બી કરશો તો પણ જવાબ આવી જશે. તો એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ તાર હોય, તારને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે તેના ઉપર લાગતું બળ, બરાબર? આખા તાર માટે લીધું, કદાચ ખંડ લ્યો તો એ રીતે આઈડીએલ લેવાનું. ત્યારબાદ બીજું છે, બે સમાંતર તારો વચ્ચે લાગતું બળ. તો બે સમાંતર તારો વચ્ચે, કે કોઈ પણ બે સમાંતર તાર હોય તો બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ, તો એની અંદર આપણે બે કેસ લઈએ. પહેલો કેસ એવો લઈએ કે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ હોય ત્યારે, સૂત્ર પણ આની અંદર મેળવવાનું છે આપણે, એ પણ મેળવી લેશું કે જ્યારે કોઈ પણ બે તાર એકબીજાને સમાંતર હોય અને એમની વચ્ચે એક જ સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, જો એક જ સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કે ધારો કે એક આમાંથી આઈ વન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આમાંથી આઈ ટુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તમને યાદ હોય તો આપણે એવું ભણી ગયા હતા કે કોઈ પણ એક તાર હોય તો તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર, તો બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. તો એનો અર્થ એમ થઈ જાય કે આઈ વન છે તો આઈ વન દ્વારા આઈ ટુ ઉપર ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર હોય તો સીધો તાર હોય, એટલે મેં તમને એવું કીધું હતું કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે,
तो आई वन द्वारा जोतो होय तो आई वन ની દિશામાં હું આંગળી રાખું, અંગૂઠો રાખું, તો ચુંબક હાથ છે, હાથ આ રીતે વળશે, એનો અર્થ થઈ ગયો કે જે ચુંબકીય ક્ષેત્ર છે તે આ બાજુ બહાર નીકળતું હશે અને આ બાજુ અંદર જતું હશે, બરાબર। હવે તેવી જ રીતે I2 દ્વારા લઈએ તો I2 દ્વારા પણ સેમ જ થશે, એટલે I2 દ્વારા શું થશે તો આ તરફથી બહાર નીકળતું હશે, આ તરફ અંદર જતું હશે, એટલે I2 દ્વારા અહીંયા ડોટ આવશે, અહીંયા અંદર જશે, એટલે એનો અર્થ એમ થઈ જાય કે આ બંનેની વચ્ચે જુઓ તમે તો બંનેની વચ્ચે I1 દ્વારા ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, I2 દ્વારા ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે, બરાબર। તો એનો અર્થ એમ થશે કે બંનેના જે ધ્રુવ છે તે કોઈ ને કોઈ પણ ને કે ધારો કે હું બહાર નીકળે છે ને ઉત્તર ધ્રુવ લઈ લો તો અંદર જાય છે ને અમારે દક્ષિણ ધ્રુવ લેવો પડે, તો એનો અર્થ એમ થશે કે અહીંયા એકનો ઉત્તર ને એકનો દક્ષિણ ધ્રુવ થશે, એકનો ઉત્તર ને એકનો દક્ષિણ ધ્રુવ થાય, એનો અર્થ શું થાય કે બંને વચ્ચે આકર્ષણ થશે, બરાબર। એટલે તમારે આ એક મુદ્દો પણ યાદ રાખવાનો કે કોઈ પણ બે સમાન દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ માટે ના સમાંતર તારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, બરાબર। કે આઈ વન દ્વારા આઈ ટુ કે આઈ ટુ દ્વારા આઈ વન પર જે બળ લાગશે, બળ કેવું હશે, આકર્ષણ બળ હશે। આવી જ રીતે એકબીજાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો શું થશે, તો અહીંયા સમજો કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે એકમાંથી આ દિશામાં આઈ વન વિદ્યુત પ્રવાહ હોય, આ દિશામાં આઈ ટુ વિદ્યુત પ્રવાહ હોય, તો હવે શું થશે, ફરીથી આઈ વન માટે તો સેમ ટુ સેમ જ થશે કે અંગૂઠો આમ રાખવું એટલે આંગળી આમ આવશે, આમ આંગળી આવશે, એનો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે, અહીંયાથી અંદર જશે, બરાબર, અંદર જાય ત્યાં ચોકડી। હવે આઈ ટુ દ્વારા શું થાય છે, આઈ ટુ દ્વારા આમ વિદ્યુત પ્રવાહ છે, આ તરફ વિદ્યુત પ્રવાહ છે એટલે મને આમ રાખવાનું, આમ રાખવું તો શું થશે કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર અંદર જશે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે, એટલે એના માટે અહીંયા ચોકડી આવશે ને અહીંયા ડોટ આવશે, તો બંને તારની વચ્ચે જો બે ચોકડી આવી, બે ચોકડી આવી એનો અર્થ કે બંને સમાન ધ્રુવ છે, બંને સમાન ધ્રુવ થયા, એટલે આપણે શું કહી શકીએ કે જો વિદ્યુત પ્રવાહ કે સમાંતર તારોમાં જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે આની અંદર આકર્ષણ ઉદ્ભવે તો આની અંદર અપાકર્ષણ ઉદ્ભવે છે, અપાકર્ષણ ઉદ્ભવે છે, બરાબર। કઈક આ પ્રકારનું ખાસ તમારે મગજમાં રાખવાનું છે કે કોઈ પણ બે સમાંતર તાર હશે જો બેમાં એક દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો એમની વચ્ચે આકર્ષણ બળ અપાકર્ષણ બળ સોરી આકર્ષણ બળ ઉદ્ભવશે ને વિરુદ્ધ દિશામાં થતો હશે તો અપાકર્ષણ ઉદ્ભવશે, એટલે આપણે જે અત્યાર સુધી ચુંબકમાં ભણ્યા એની કરતાં થોડુંક અલગ છે। ચુંબકમાં આપણે શું કહીએ છીએ સમાન ધ્રુવો હોય, સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ, આમાં સમાન દિશા હોય તો આકર્ષણ, સમાન દિશા હોય તો આકર્ષણ, અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ, જ્યારે આમાં અસમાન દિશા હોય તો અપાકર્ષણ, એની કરતાં વિરુદ્ધ છે, બરાબર। તો આકર્ષણ કે અપાકર્ષણ બળ કઈ રીતે લાગે છે એની આપણે વાત કરી, ત્યારબાદ એ વાત કરવાની છે કે આ બળનું મૂલ્ય કેટલું, બરાબર। તો એ બળના મૂલ્ય માટે ધારો કે બે તાર લઈ લઈએ, એક તાર અહીંયા લઈ લઈએ આ એક્સ અક્ષ ઉપર જ, બરાબર, એક તાર અહીંયા લઈ લઈએ આ એક્સ અક્ષ ઉપર, બીજો એક તાર અહીંયા લઈ લઈએ એને સમાંતર આઈ ટુ, બે વચ્ચેનું અંતર ધારો કે આર લઈ લઈએ, બરાબર, કે આઈ વન અને આઈ ટુ વિદ્યુત પ્રવાહ ધારે સમાંતર તારો એકબીજાથી આર અંતરે છે, બરાબર, કે આઈ વન અને આઈ ટુ વિદ્યુત પ્રવાહ ધારે બે સમાંતર તાર એકબીજાથી આર અંતરે છે। હવે આપણે બંને વચ્ચે લાગતું જે કીધું કે બળ લાગે છે આકર્ષણ કે અપાકર્ષણ, કોઈ પણ બળ હોય, મૂલ્ય તો એક સૂત્ર જે આપણે મેળવવાનું છે, તો એ બંને વચ્ચે બળ કેવું લાગે એની આપણે વાત કરવાની છે કે આઈ વન અને આઈ ટુ વિદ્યુત પ્રવાહ ધારે સમાંતર તાર એકબીજાથી આર અંતરે છે। તો પેલી વાત કરીએ કે આઈ વન દ્વારા, આઈ વન દ્વારા આઈ ટુ પર લાગતું બળ,
તો આઈ1 દ્વારા આઈ2 પર લાગતું બળ મેળવવું હોય તો આઈ1 દ્વારા આઈ2 પર લાગતું બળ મેળવવું હોય તો પહેલું આપણે શું કરવું, પછી બળનું સૂત્ર શું છે, F બરાબર IL ક્રોસ B. તો અહીંયા IL ક્રોસ B માં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, IL કોનો છે તો કે જેના ઉપર બળ લાગે છે એનું, B કોનો લેવાનો છે તો કે જે બળ લગાડે છે, કારણ કે અહીંયા મેં શું લખ્યું છે, ચુંબકીય ક્ષેત્રમાં મુકતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ, એટલે કે જે બળ લગાડે એનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું, જેના પર બળ લાગે એનો વિદ્યુત પ્રવાહ લેવાનો, બરાબર. તો અહીંયા કે બંને તાર છે, બંને તારની લંબાઈ ધારો કે L લઈ લો, બરાબર, કે I1 દ્વારા I2 પર લાગતું બળ. તો પહેલું કામ મારે શું કરવું પડશે, તો માટે I1 દ્વારા R અંતરે ચુંબકીય ક્ષેત્ર, તો I1 દ્વારા R અંતરે ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી વન કહી દઈએ. તો જો આ અંતરે ચુંબકીય ક્ષેત્ર, તમને યાદ હોય તો આપણે ભણી ગયા હતા કે તારથી તારની બહાર ચુંબકીય ક્ષેત્ર, એવું ભણી ગયા હતા. તો બી બરાબર સૂત્ર શું હતું એનું, મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાઈ આર. હવે દિશા કઈ હશે, તો કે આઈ વન દ્વારા ઉદભવે છે, એટલે આઈ વન ની દિશામાં અંગૂઠો ગોઠવો તો આ ક્યાં આંગળી ક્યાં આવી, એમ બહાર તરફ આવી, બહાર તરફ આવી એટલે કે અહીંયાથી બહાર જશે, અહીંયાથી અંદર જશે, એનો અર્થ એમ થઈ ગયો કે આઈ વન દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર છે, સોરી, તે અહીંયાથી બહાર તરફ છે. જો ખાસ ધ્યાન રાખજો કે ગમે ત્યારે પણ તમે આમ અંગૂઠો ગોઠવો એટલે જે તાર હોય ને તારની આસપાસ આમ એક વર્તુળ બનાવી દેવાનું, કે આમ તાર હોય તો તારની આસપાસ વર્તુળ બનાવી દેવાનું, આમ હોય તો આને વચ્ચે જ રાખવાનું તમારે, અને આને આમ જ પકડી લેવાનું, બરાબર, એટલે આ વચ્ચે હોય એટલે આસપાસ આમ બનાવી નાખવાનું, કારણ કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળો રહે છે. તો એનો અર્થ એમ થઈ ગયો આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે, બહાર તરફ છે એટલે હું અહીંયા હું લખી શકું કે કેરેટ, બરાબર. તો માટે બળ કે આઈ વન દ્વારા આઈ ટુ પર લાગતું બળ એને આપણે નામ આપીએ એફ ટુ વન, બરાબર, કે આઈ વન દ્વારા આઈ ટુ પર લાગતું બળ, તો એને આપણે નામ આપીએ એફ ટુ વન. તો એફ ટુ વન બરાબર, તો એફ ટુ વન બરાબર અહીંયા શું કીધું, આઈ એલ ક્રોસ બી, એટલે આઈ. ચલો હવે જે હમણાં મેં કીધું એમ ચુંબકીય ક્ષેત્ર કોનું, જે બળ લગાડે એનું, આઈ કોનો લેવાનો, જેના જેના ઉપર બળ લાગતી, કોના ઉપર બળ લાગે છે, આઈ ટુ ઉપર, એટલે મારે અહીંયા લખવું પડશે આઈ ટુ એલ. કઈ દિશા છે, આ તરફની દિશા છે, એ તરફની દિશા એટલે આઈ કેરેટ ક્રોસ બી વન કે કેરેટ, બરાબર. ચાલો બધી કિંમત મૂકી દઈએ, આઈ ટુ એલ, બી વન એટલે મ્યુ ઝીરો આઈ વન અપોન 2 પાઈ આર, અહીંયા શું વચ્ચે આઈ ક્રોસ કે, બરાબર. તો આઈ ક્રોસ કે, હવે તમને યાદ હોય તમે કંઈક આવું ભણી ગયા હતા, આઈ જે કે, આઈ ક્રોસ જે એટલે કે, જે ક્રોસ કે એટલે આઈ, કે ક્રોસ આઈ એટલે જે. તો આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે એટલે શું થશે, માઇનસ જે, એટલે આ બળ શું મળશે, એફ ટુ વન બરાબર માઇનસ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન 2 પાઈ આર ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે, અહીંયાથી આમ રાખીશ એટલે આ તરફથી આમ જશે એટલે અંદર તરફ જશે, બરાબર, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જશે, અંદર તરફ જશે એટલે અહીંયા શું થઈ જશે, માઇનસ કે કેરેટ થઈ જશે. પછી વિદ્યુત પ્રવાહ તો આઈ જ છે, આઈ જ છે એટલે આઈ ક્રોસ માઇનસ કે થશે એટલે અહીંયા પ્લસ જે થઈ જશે, એટલે એનું શું થશે, મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાઈ આર જે કેરેટ, બરાબર. એટલે કે બંને જે બળો છે તે બંને બળો કેવા હશે, સમાન. અને બીજું એવું પણ કહી શકીએ કે આ જે બળ છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એટલે આ બળનો, બળ વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો એ કંઈક આ પ્રકારનો થશે, બરાબર. તો આ એક બે સમાંતર તારો વચ્ચે લાગતા બળની વાત કરી. સૂત્ર ખાસ મગજમાં રાખવાનું છે, મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપન ટુ પાઈ આર, આર એટલે બે તાર વચ્ચેનું અંતર છે, એલ એટલે તારની લંબાઈ, કઈ તારની લંબાઈ લેવાની છે, તો કે જેના ઉપર બળ લાગતું હોય એ તારની લંબાઈ લેવાની છે, બરાબર. બીજું કંઈ બહુ અઘરું છે નહીં, પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ સૂત્ર બે સમાંતર તાર હોય તો જ તેના માટે લાગુ પડે છે.
બરાબર. આજે આપણે જોયું કે સમાનતા તારો વચ્ચે લાગતું બળ, ત્યારબાદ વાત કરીએ કે આના પરથી આ એક આ સૂત્ર ઉપરથી તમને કોઈક વાર એવું પૂછે એક એમ્પિયરની વ્યાખ્યા, તો તમે આમાં જુઓ કે જો આઈ વન આઈ ટુ સમીકરણ એક આપી દો કે આ સમીકરણ એકમાં જો એલ બરાબર એક મીટર લઈ લો, આર બરાબર એક મીટર લઈ લો, બરાબર આઈ વન આઈ ટુ એલ બરાબર આર બંને એક મીટર લઈ લો, આઈ વન આઈ ટુ બંને એક એમ્પિયર લઈ લો, તો એફનું સૂત્ર એફનું મૂલ્ય, તો એફનું મૂલ્ય કેટલું મળશે? તો મ્યુ ઝીરો એટલે 4π ઇન્ટુ 10⁻⁷, બરાબર. એ આપણે વાત કરી હતી આઈ વન આઈ ટુ એલ બધું એક લઈ લીધું એટલે છેદમાં હું વચ્ચે 2π, એટલે 2π ઇન્ટુ 10⁻⁷ ન્યૂટન. તો આના પરથી એક એમ્પિયરની વ્યાખ્યા લખી શકાય કે કોઈ પણ બે એકમ અંતરે રહેલા સમાંતર તારો વચ્ચે લાગતું બળ, ટુ પાઈ ની ખાલી બે જ થાય ને, લાગતું બળ 2×10⁻⁷ ન્યૂટન હોય તો, આ તો લાગતું બળ લખો એટલે ધ્યાન રાખજો ચુંબકીય બળ, આ જે બધા બળના સૂત્ર છે બધા કયા છે? ચુંબકીય બળ છે, બરાબર. લાગતું ચુંબકીય બળ કે ચુંબકીય બળ 2×10⁻⁷ ન્યૂટન હોય તો તેનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર થાય, બરાબર. તો એક બળ માટે યાદ રાખવાનું. ત્યારબાદ લંબ તારો વચ્ચે આ સમાંતર તાર વચ્ચે બળ લાગે, તેવી જ રીતે એકબીજાને લંબ તારો હોય તો એ લંબ તારો વચ્ચે ટોર્ક લાગે, બરાબર. આ થિયરી તમારે જે જેમાં છે કે બે તાર હોય, બે તાર જે એકબીજાને જો સમાંતર હોય તો એમની વચ્ચે ટોર્ક લાગે, તો એ ટોર્ક કેટલું એની આપણે વાત કરશું. તો ટોર્ક માટે ધારો કે એક તાર છે જેમાંથી આઈ વન જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બીજો એક તાર છે જેમાંથી આઈ ટુ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ધારો કે આઈ વન તાર છે એ અનંત લંબાઈનો છે, આઈ ટુ તાર છે એ એલ લંબાઈનો છે. ધારો કે આઈ ટુ આ જે તાર છે એલ લંબાઈનો, તે અહીંયાથી એ અંતરે આવેલો છે, તો આઈ વન દ્વારા આઈ ટુ પર લાગતું ટોર્ક શોધવું છે, બરાબર. આઈ વન દ્વારા આઈ ટુ પર લાગતું ટોર્ક. હવે ટોર્ક મેળવવું હોય તો ટોર્ક બરાબર આપણે ખબર છે કે બળ ગુણ્યા લંબ અંતર, આવું સૂત્ર આપણી પાસે છે. ટોર્ક બરાબર શું થશે? બળ ગુણ્યા લંબ અંતર. પરંતુ આવો પ્રોબ્લેમ શું થશે કે આઈ વન દ્વારા જ્યારે હું બળની વાત કરું, બળની વાત કરું એટલે મારે ફરજિયાત ચુંબકીય ક્ષેત્રની વાત કરવી પડે. ચુંબકીય ક્ષેત્ર તો શું છે? મ્યુ ઝીરો આઈ અપોન 2πr છે, આરના વ્યસ્ત પ્રમાણમાંથી. હવે શું થશે કે આખા જે તારની વાત કરું તો આખા તારનું એક છેડાથી બીજા છેડા સુધીનું આ અનંત લંબાઈના તારથી અંતર, તો અંતર બદલાતું રહેશે. અંતર બદલાતું રહેશે એટલે ડાયરેક્ટ હું આ સૂત્ર નહીં મૂકી શકું. આપણે ખબર જ છે કે જ્યારે પણ આવું કંઈક આવે, અંતર સતત બદલાતું રહેતું હોય, ત્યારે આપણે શું કરવું પડે? તો કે ખંડ તારવા પડે. એટલે પહેલું કામ આપણે શું કરશું કે આ જે આઈ ટુ વિદ્યુત પ્રવાહ છે એને આપણે ઘણા બધા ખંડોમાં ધારી લઈશું. પછી કોઈ પણ એક ખંડ લઈએ, એક ખંડ લઈએ ડીએક્સ લંબાઈનો, જેના તારથી અંતર કેટલું લઈ લઈએ ડીએક્સ, બરાબર. બાકી તો બધું કોમન, આ બાજુ એક્સ દિશા લઈ લો, આ બાજુ વાય દિશા લઈ લો, કે આવા કોઈ ડીએક્સ લંબાઈના ખંડ પર લાગતું ટોર્ક મેળવી લઈએ અને પછી એનું સંકલન, બરાબર. તો આ એક ડીએક્સ લંબાઈના ખંડ પર લાગતો ટોર્ક, હવે એને ડી ટો કહી દઈએ, તો ડી ટો બરાબર શું કરશો? બળ ગુણ્યા લંબ અંતર, બરાબર. બળ ગુણ્યા લંબ અંતર, તો આર ક્રોસ એફ કરીએ ને, આમ તો એક કામ કરીએ ને, આર ક્રોસ એફ વાળું સૂત્ર જ વાપરીએ. એટલે અહીંયા મારે શું કરવું પડશે કે એક્સ ક્રોસ એફ કરવું પડશે ને, અને ખંડ પર લાગતું બળ છે એટલે ડીએફ કરવું પડશે, બરાબર. એક્સ ક્રોસ ડીએફ. તો હવે આઈ વન દ્વારા, એનો અર્થ એમ થઈ કે પહેલા મારે ડીએફ ગોતવું પડશે કે ભાઈ આ ખંડ પર કેટલું બળ લાગે છે, બરાબર.
કે ડીએક્સ લંબાઈના ખંડ પર લાગતો બળ. ચલો બળ માટે હું કરશું તો ડીએફ, ડીએફ બરાબર હમણાં કીધું એમ આઈડીએલ ક્રોસ બી. તો બી કોનો? પહેલાનો. આઈ કોનો? બીજાનો. બરાબર. અહીંયા ક્યાં જશે? આઈ કેરેટ અને બી વન. તો બી વન નું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે માઇનસ કે કેરેટ. તો હમણાં જ આપણે કીધું એમ કે આઈ ક્રોસ કે એટલે માઇનસ જે, એટલે અહીંયા પ્લસ જે થઈ જશે. બરાબર. અને બી વન, તો બી વન બરાબર શું થશે? મ્યુ ઝીરો આઈ વન અપોન અંતર કેટલું? એક્સ, ટુ પાય એક્સ. આ બી વન બરાબર. બરાબર. મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. પછી આઈ ટુ ડી એક્સ જે કેરેટ. તો આ બળ મળી ગયું. તો માટે આ કણ પર લાગતું ટોર્ક, તો ટોર્ક એટલે આપણે શું કરશું? તો ટોર્ક બરાબર એક્સ ક્રોસ ડીએ. બરાબર. એક્સ કઈ દિશામાં છે? તો એક્સ છે એટલે આઈ કેરેટ આવશે. અહીંયા એ કિંમત પછી મૂકી દઈએ. તો એક્સ તો એમને એમ છે એટલે એક્સ આઈ કેરેટ ક્રોસ ડીએફ. ડીએફ નો મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય એક્સ ડીએક્સ જે કેરેટ. તો આ એક્સ એક્સ કટ એટલે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ અપોન ટુ પાય ડીએક્સ. આઈ ક્રોસ જે એટલે કે કેરેટ. આ એક ખંડ પર લાગતું ટોર્ક મળી ગયું. તો માટે આને કામ કરીએ, ખંડ પર લાગતું ટોર્ક છે એટલે ડી ટો લઈ લઈએ. તો માટે કુલ ટોર્ક, તો કુલ ટોર્ક માટે શું કરશું આપણે? આનું સંકલન, આનું સંકલન કરીએ. તો અહીંયા તમે જો મ્યુ ઝીરો I1 I2 upon 2 pi એનું સંકલન કરી દો. હવે લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો dx એટલે શું છે? લંબાઈ છે. બરાબર. સોરી, dx એટલે લંબાઈ અને x ની સાપેક્ષે સંકલન છે. x એટલે શું છે? તો કે તારથી અંતર છે. તારથી અંતર કેટલું? તો કે એક છેડાથી બીજા છેડા સુધી આખો તાર લઈએ. એટલે મારે ક્યાંથી ક્યાં સુધી લેવું પડશે? a થી a plus f. તો ટોર્ક બરાબર કે મ્યુ ઝીરો I1 I2 upon 2 pi dx એટલે x થઈ જશે. એનું સંકલન કરશું એટલે x થઈ જશે. અપર લિમિટ મૂકશું એટલે a plus l minus a. a એ કટ થઈ જશે એટલે હું વચ્ચે ખાલી l અને k કેરેટ. k કેરેટ તો બહુ ચિંતા નથી, મેં તો એનું સૂત્ર યાદ રાખજો. બરાબર. કે કોઈ પણ બે લંબ તાર હોય તો એમની વચ્ચે લાગતું ટોર્ક, એટલે તાર લંબ હશે ને તો ટોર્ક લાગશે, સમાંતર હશે તો બળ લાગશે. બરાબર. કે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાય. તો કંઈક આટલું કે તારો વચ્ચે લાગતા બળની ચર્ચા પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોરેન્ટ્ઝ બળ આવશે. બરાબર. એની વાત કરશું.